નમસ્કાર સાથે હું નવસારી જિલ્લામાં બસો તોંતર ગ્રામ પંચાયતો માટે ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જિલ્લાના બે હજારથી વધારે પોલીસ કર્મીઓ અને પાંચ હજારથી વધારે કર્મચારીઓ કામગીરીમાં જોડાયા છે વિવિધ સ્થળો પરથી બેલેટ પેપર અને વિવિધ ઇલેક્શન સામગ્રીની વહેંચણી કરવામાં આવી છે સરકારી બસ મારફતે જિલ્લાના વિવિધ મતદાન મથક પર કર્મચારીઓને મોકલવામાં આવે છે ચાર નાયબ કલેક્ટર છ મામલતદાર અને તોતેર ચૂંટણી અધિકારીઓ જિલ્લામાં કાર્યરત રહેશે પોલીસ વિભાગના બે હજારથી વધારે પોલીસ જવાનો સુરક્ષાકર્મી તરીકે જોતરાશે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથક પર સુરક્ષાની પણ ખાસ તૈયારીઓ કરવામાં આવેલી છે નિલેશ ખાસ કરીને હવે ચૂંટણીનું આયોજન તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં છે જણાવો કે કેવી છે તૈયારીઓ અને કેવો છે માહોલ કોમલ સમગ્ર નવસારી જિલ્લાની બસો બોતેર જે કંઈ ગ્રામ પંચાયત મતદાન યોજાવાનું છે જેને લઈને સમગ્ર જિલ્લાનું તંત્ર લાગ્યું છે રીતે ચૂંટણી યોજાય એને ધ્યાનમાં રાખીને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે રહ્યા છે નવસારી શહેરની જે કઈક ચોવીસી કેમ્પસમાં તમામ જે કંઈક પાંચ હજાર જેટલા કર્મચારીઓ અને બે હજાર જેટલા સુરક્ષા કર્મચારીઓ મળીને સાત હજાર જેટલા પોલીસ જે કંઈ કર્મચારીઓ સમગ્ર જે કંઈક ચૂંટણી છે એને ધ્યાનમાં રાખીને નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાય કોઈ અનિચ્છિન્ન ઘટના ન ઘટે એને ધ્યાનમાં રાખીને કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને બીજી એક વાત કરીએ તો સમગ્ર જે કંઈક સ્થિતિ છે એમાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ જે કંઈક બુથો છે એના પર અધિકારીઓની જે કંઈક ટીમો મૂકી દેવામાં આવી છે એમાં બોતેર જેટલા જે કંઈક પોલિંગ ઓફિસરો અને ખાસ કરીને ચાર પ્રાંત અધિકારીઓ અને છ મામલતદારો ટોટલ બે થી બે હજાર જેટલા પોલીસ કર્મચારીઓ અને પાંચ હજાર જેટલા સરકારી કર્મચારીઓ એટલે ટોટલ સાત હજાર જેટલા જે કંઈક કર્મચારીઓની ટીમ છે સમગ્ર જિલ્લાની જે કામગીરી છે એમાં છે મહત્વની વાત એ છે કે સમરસ ગામ બંધ પંચાયતો એમાં નવસારી જિલ્લામાં પાંત્રીસ જેટલી પંચાયતો સમરસ થઈ છે એને લઈને રાજકીય પક્ષોમાં પણ પોતાના સમર્થક જે કઈ કહી શકાય એવા સરપંચો ચૂંટાય એવી કવાયત સમગ્ર જે કઈ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પણ જે કઈ એડી ચોટીનું જોર લગાવીને જે કંઈક પોતાના સમર્થક જીતે એ પ્રકારની રાજકીય જે કંઈક પહેલો પણ થઈ રહી છે સમગ્ર નવસારી જિલ્લામાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે એના પર સમગ્ર તંત્ર નજર રાખીને બેઠું છે અને નવસારી જિલ્લામાં જો કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તેને પહોંચી વળવા માટે રેપિડ એક્શન ફોર્સ પણ પોલીસ વિભાગે ઊભી કરી છે અને તમામ જે કંઈક હવે બેલેટ પેપર છે એટલે બેલેટ પેપરના કારણે જે કંઈક વોટિંગ છે મોડું થશે એને લઈને તંત્ર સમગ્ર જે કંઈક પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં જોતરાવા માટે કામે લાગી ગયું છે કોમલ જે આભાર સમગ્ર માહિતી બદલ તો રાજ્યમાં આવતીકાલથી ગ્રામ પંચાયતની ચૂંટણી છે અને જેના માટે તમામ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે તો ચૂંટણીની તૈયારીઓને અંતિમો આપવામાં આવી રહ્યો છે બસ્સો તોતેર ગ્રામ પંચાયતની ચૂંટણી ખાસ કરીને સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથક પર સુરક્ષાની તૈયારીઓ કરવામાં આવી છે નવસારીની વાત કરવામાં આવે તો બસ્સો તોતેર ગ્રામ પંચાયતો માટે ચૂંટણીની તૈયારીઓ શરૂ ખાસ કરીને પાંચ હજારથી વધારે કર્મચારીઓ અને બે હજાર જેટલા પોલીસ કર્મીઓ આ કામગીરીમાં જોડાયા છે તો વિવિધ સ્થળ પર બેલેટ પેપર અને વિવિધ ઇલેક્શન સામગ્રીની વહેંચણી કરવામાં આવેલી છે કુલ મળીને આઠ હજાર છસો ચોર્યાસી ગ્રામ પંચાયત માટે ચૂંટણી હાથ ધરાઈ છે સરકારી બસના મારફતે તમામ જે કર્મચારીઓ છે તેમને મતદાન મથક પર મોકલવામાં આવે છે ચાર નાયબ કલેક્ટર અને તેમની સાથે પોલીસ વિભાગના બે હજારથી વધારે જવાનો સુરક્ષાકર્મી તરીકે તૈનાત રહેશે ખાસ કરીને સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથક પર સુરક્ષાની તૈયારીઓ કરવામાં આવી છે નવસારી જિલ્લામાં બસો તોંતેર ગ્રામ પંચાયત માટે ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે तो काले, ग्राम राज्यमती ग्रामपंचायत चूटणी